નમસ્તે મિત્રો એમ બી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપશું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એક જુલાઈથી બેંક ખાતા સાથે જોડાયેલા આ ખાસ નિયમો છે એ બદલાવા જઈ રહ્યા છે તો ખાસ કરીને તમારા બેંક ખાતા પર આની અસર છે એ સીધી જોવા મળશે તો તમારું કોઈ પણ બેંકમાં ખાતું હોય તો ખાસ આ નિયમ છે એ એક જુલાઈથી લાગુ થવાના છે તો આ ખાસ નિયમ છે એ જાણી લેજો તો બેન્કિંગ ક્ષેત્રની સાથે જોડાયેલા નિયમો છે એ એક જુલાઈથી બદલાવા જઈ રહ્યા છે તો આ નિયમના બદલાવની સીધી અસર છે એ તમારા બેન્કિંગના કામકાજો અને ખાતાઓ ઉપર પડશે તો આવતા મહિનાથી એટીએમમાંથી કેશ ઉપાડવા પર તેમજ વ્યાજદરો ઉપર અને બેંક ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ એટલે કે ઓછામાં ઓછું બેલેન્સ રાખવાના નિયમોમાં પણ ખૂબ મોટો બદલાવ થવા જઈ રહ્યો છે તો બેંક સાથે જોડાયેલા નિયમોની સીધી અસર તમારા ખાતા અને બેંક તરફથી મળતી સર્વિસ ઉપર પડે છે તો એવામાં ખાસ તમારા માટે જાણવું ખૂબ જરૂરી છે કે બેંક છે એ એક જુલાઈથી કયા કયા નિયમોને અપનાવી રહી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સરેરાશ લઘુત્તમ બેલેન્સની એટલે કે ખાતામાં જે ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડે તેની વાત કરીએ તો અગાઉ કોરોના સંકટ આપણા દેશમાં ફેલાવવાના થોડા દિવસ બાદ જ કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો હતો એમાં જે બચત ખાતા પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાની મર્યાદા છે એ ત્રીસ જૂન સુધી સરકાર દ્વારા લંબાવવામાં આવેલી છે તો હવે એ સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાનો સમયગાળો છે એ ત્રીસ જૂને પૂરો થઈ રહ્યો છે હવે એવામાં ખાતા ધારકોએ પોતાના ખાતામાં લઘુત્તમ બેલેન્સ એટલે કે ઓછામાં ઓછું બેલેન્સ રાખવાનું રહેશે હવે જો કોઈ પણ ખાતા ધારક એવું નહીં કરે તો બેંક તેમની પાસેથી પેનલ્ટી વસૂલ કરશે તો અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે એપ્રિલ મે અને જૂન મહિના સુધી તમે તમારા ખાતામાં ઝીરો બેલેન્સ રાખશો તો પણ બેંક છે એ કોઈપણ જાતનો તમારી પાસેથી ચાર્જ વસૂલ કરશે નહીં પરંતુ આ મર્યાદા છે એ હવે ત્રીસ જૂને પૂરી થઈ રહી છે અને એને આગળ લંબાવવાની કોઈ બીજી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી નથી તો હવે જે પણ ખાતા ધારકો છે એ એમના અલગ અલગ બેંકોના અલગ અલગ બેલેન્સ રાખવાની મર્યાદા હોય છે તો તમારી પાસે પણ કોઈ પણ બેંકનું ખાતું હોય તો એમાં તમારે કેટલું બેલેન્સ રાખવું પડે એ તમે જરૂરથી જાણી લેજો અને એ બેલેન્સ છે એ ત્રીસ જૂન બાદ ખાતામાં રાખવું કારણ કે જો ઝીરો એકાઉન્ટ હશે ઝીરો બેલેન્સ હશે ખાતામાં તો બેંક એના નિયમ મુજબ હવે પેનલ્ટી એનો જે ચાર્જ લાગતો હોય એ વસૂલવો વસૂલવાનું ત્રીસ જૂન પછી એટલે કે પહેલી જુલાઈથી આ નિયમ લાગુ કરીને શરૂ કરશે બીજો ખાસ બદલાવ જોઈએ તો એક જુલાઈથી એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં પણ બદલાવ બદલાવ થઈ રહ્યો છે તો એટીએમ કેશ ઉપાડવાની મર્યાદા છે એ ત્રીસ જૂન સુધી હતી જેમાં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે તેમજ તમારી પાસે જે બેંકનું ખાતું હોય એના સિવાયના અધર બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવે તો એપ્રિલ મે અને જૂન મહિના સુધી કોઈપણ પ્રકારનો ચાર્જ બેંક છે એ તમારી પાસેથી લેશે નહીં પરંતુ હવે પહેલી જુલાઈથી છે એ આ નિયમ બદલાઈ રહ્યો છે અને એ તમારા માટે મોંઘું થઈ શકે કારણ કે સરેરાશ લઘુત્તમ બેલેન્સની અનિવાર્યતા જે રીતે ત્રણ મહિના માટે એટલે કે ત્રીસ જૂન સુધી હટાવી દેવામાં આવી હતી એવી જ રીતે એટીએમ કેશ ઉપાડવાની મર્યાદા પણ છે એ કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવતો ન હતો પરંતુ હવે આ નિયમ છે એ એક જુલાઈથી લાગુ થશે એટલે કે તેનો સમયગાળો ત્રીસ જૂને પૂરો થઈ રહ્યો છે એવામાં આવે જો ગ્રાહકોએ પહેલાંની જેમ જ એટીએમમાંથી કેશ ઉપાડ ઉપર ચાર્જ આપવો પડશે એટલે કે હવે પહેલી જુલાઈથી તમે જે કોઈ પણ બેંક છે એ ઓછામાં ઓછું મહિનામાં ત્રણ વખત એટીએમમાં એટીએમમાંથી નાણાં ઉપાડવાનું ત્રણ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન આપતી હોય છે અને ત્યારબાદ તમે જો એટીએમમાંથી નાણાં ઉપાડો તો તમારા ખાતામાંથી અમુક ટકા બેંક છે એ ચાર્જ વસૂલતી હોય છે અને અધર બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો તો નિયમ મુજબ એ પણ તમારા ખાતામાંથી બેંક ચાર્જ વસૂલતી હોય છે તો હવે આ મર્યાદા છે આ નિયમ છે એ પહેલી જૂનથી પહેલી જુલાઈથી લાગુ થશે અને તમે અધર બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરશો તો તમારા ખાતામાંથી બેલેન્સ પણ કપાશે અને સાથે સાથે પંજાબ નેશનલ બેંકે સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં છે એ ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે એટલે કે એક જુલાઈથી બેંકના બચત ખાતા પર મહત્તમ ત્રણ પોઈન્ટ પચીસ ટકા વાર્ષિક વ્યાજ છે એ મળશે તો ખાસ કરીને પહેલી જુલાઈથી બેંક ખાતા સાથે જોડાયેલા આ મહત્તમ મુખ્ય બે નિયમો છે એ ખાસ બદલાઈ રહ્યા છે અને એની સીધી અસર છે એ તમારા બેંક ખાતા ઉપર પડી શકે